નમસ્કાર લાઈવ ઓન કાર્યક્રમ ડોક્ટર્સ સ્પીકમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ કાર્યક્રમમાં આજે આપણે દાંતના રોગ અને તેની સારવાર આ વિષય પર ચર્ચા કરીશું મિત્રો શરીરની તંદુરસ્તી માટે દાંત તંદુરસ્ત હોવા જરૂરી છે ગંદા દાંત એ અસ્વચ્છતા અને બેદરકારીની નિશાની છે દાંત અને પેઢાના રોગ થાય અને પછી સારવાર કરાવવી એ કરતાં એ પહેલાં જ યોગ્ય માવજત કરીને દાંતનું રક્ષણ કરવું એ સમજદારી ગણાય અને દાંતનું આરોગ્ય એ શરીરના આરોગ્યનું પ્રથમ સોપાન છે એવું કહેવાય છે અને એટલે જ આજે આપણે દાંતના રોગ અને તેની સારવાર વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું અને એ માટે આજે મારી સાથે છે ડૉક્ટર પ્રાચીબેન પટેલ કે જેઓ જાણીતા દંત રોગ નિષ્ણાત એટલે કે ડેન્ટિસ્ટ છે એમણે એમડીએસની ડિગ્રી મેળવેલ છે એમ કહેવાય છે કે તેઓ મોઢાની બીમારીઓ અને ખાસ કરીને મોઢાના કેન્સરના નિષ્ણાત છે તથા હાલમાં ગોયંકા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે નમસ્કાર ડૉક્ટર પ્રાચી મેડમ આપનું આ કાર્યક્રમમાં સ્વાગત છે થેન્ક યુ દર્શક મિત્રો આજના વિષયને લગતા પ્રશ્નો પૂછવા માટેના જે ફોન નંબરો છે તે અત્યારે હાલ આપણા ટીવી સેટ ઉપર ડિસ્પ્લે થઈ રહ્યા છે જે છે શૂન્ય સાત નવ છવ્વીસ ચૌદ અને શૂન્ય સાત નવ છવ્વીસ સોળ અને મિત્રો આપને એક સૂચન પણ છે કે જ્યારે પણ આપ અમને પ્રશ્ન પૂછો કે એક્સપર્ટ સાથે વાત કરો ત્યારે આપ આપના ટીવીનું વોલ્યુમ બિલકુલ બંધ રાખજો જેથી વાતચીત કરવામાં સુગમતા રહે મેડમ આજે આપણે જ્યારે દાંતના રોગ અને તેની સારવાર આ વિષય પર ચર્ચા કરવી છે ત્યારે પહેલો પ્રશ્ન એ થાય છે કે સામાન્ય રીતે દાંતમાં કયા કયા પ્રકારના રોગો થતા જોવા મળતા હોય છે સામાન્ય રીતે દાંતમાં થતા રોગોમાં સમાવેશ થાય છે ડેન્ટલ કેવિટી એટલે દાંતમાં થતો સડો બીજો બીજો થાય છે એ પાયોરિયા દાંત અને પેઢાને લગતો રોગ વાકાચૂકા દાંતની તકલીફ તથા પડવા વાગવાથી થતું દાંતમાં નુકસાન જેના લીધે દાંતના પાછળના ભાગમાં રસી થાય છે આ બધા રોગોનો સમાવેશ થતો હોય છે તથા દાપણની દાળ માટેની જે પણ તકલીફ લોકો કહેતા હોય છે તે બધી તકલીફો સામાન્ય રીતે દાંતમાં જોવા મળે છે બરાબર છે એટલે કે મુખ્યત્વે કેવિટી પાયોરિયા વાંકા ચુકાદાંત અને ઘણી વખત વાંકાચુદાકા દાંતો જન્મથી હોય એવું પણ બની શકતું હોય છે હવે જ્યારે આપણે દાંતની કોઈ પણ જ્યારે દાંતના ડૉક્ટર જોડે જઈએ ત્યારે એ લોકો એમ કહે છે કે તમારા દાંતમાં કોઈક ટાર્ટર જમા થઈ ગયું છે આ ટાર્ટર શું છે એ થવાનું કારણ શું એ આપણને ફાયદાકારક છે કે નુકસાનકારક છે એ જરા માહિતી આપશો ટાર્ટર એટલે સાદી ભાષામાં કહીએ તો દાંતની સપાટી પર બાજી જતી પીળી છારી જેને પ્લાક અને કેલ્ક્યુલસ કહેવાય છે અફકોર્સ એ નુકસાનકારક છે કારણ કે આ ટાર્ટર અને પ્લાક જેવી વસ્તુઓ દાંતમાં ફસાય છે અને એમાં નરી આંખે ન દેખાઈ શકે તેવા બેક્ટેરિયા હોય છે આ બેક્ટેરિયા ધીરે ધીરે દાંતની સપાટીથી નીચે ગમ્સમાં ઉતરે છે અને એ ગમ્સમાં તકલીફ કરે છે ઇન્ફેક્શન કરે છે એ ઇન્ફેક્શનના લીધે દાંત હલી જવા ગમ્સમાંથી લોહી આવું બ્રશ કરતી વખતે આવા બધી પરિસ્થિતિઓ સર્જાય છે તો હંમેશા યાદ રાખવું કે આ ટાર્ટર એ નુકસાનકારક છે અને એને ડેન્ટિસ્ટ પાસે જઈને કઢાવવું જરૂરી છે બરાબર છે એટલે એમ કહી શકીએ કે જે ટાર્ટર છે એ કદાચ જે આપણે પહેલાં જે કહ્યું કે કેવિટી ને પાયોરિયાને બધા થાય છે એ થવાના મૂળ એ હોઈ શકે એટલે એને કઢાવી દેવું જોઈએ આપણી વચ્ચે એક કોલર છે અત્યારે નર્મદાથી અજયભાઈ હેલો હેલો અજયભાઈ હા જી હા આપ શું પૂછવા માંગો છો નમસ્તે સર હા નમસ્કાર હું નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાંથી અજય વસા બોલું છું બોલો બોલો સર મારે એક પ્રશ્ન એ છે કે હું ગુટકા છે સિગરેટ છે એનું સેવન નથી કરતો જી પણ દાંત પીળા રહે છે એના માટે શું કરું દાંત પીળા રહે છે એના માટે શું કરી શકાય જે પેશન્ટ્સ ગુટખાનું સેવન સ્મોકિંગ કે પાન મસાલા ખાતું હોય એના જ દાંત પીડા પડે તેવું જરૂરી નથી રોજ આપણે ચા પીતા હોઈએ કોફી પીતા હોઈએ તેના પણ સ્ટેન દાંત પર જમા થાય છે પ્લસ આપણામાંથી ઘણા લોકો રેગ્યુલર બે ટાઈમ બ્રશિંગ કરતા નથી હું તો એમ કહીશ કે નાઇન્ટી પર્સન્ટ લોકોને પ્રોપ પ્રોપર બ્રશિંગ ટેકનિક પણ ખબર નથી લોકો હોરિઝોન્ટલ મુવમેન્ટમાં બ્રશિંગ કરે છે એકચ્યુઅલી વર્ટિકલ બ્રશિંગ કરવું જરૂરી છે તો વ્યવસ્થિત દાંતની સફાઈ ન થતી હોય ખોરાક ભરાઈ રહેતો હોય તો એના લીધે પણ દાંત પીળા દેખાય છે બીજી વસ્તુ એવી કે ઘણીવાર ફ્લોરોસિસ ફ્લોરોસિસ એટલે જન્મજાત જ દાંત પીળા દેખાય દાંતમાં ફ્લોરાઈડનું પ્રમાણ વધારે હોય તો પણ આપણે દાંત પીળા દેખાઈ શકે છે સો ટોબેકો અને ગુટખા સ્મોકિંગ જે કરતા હોય એ લોકોના જ દાંત પીળા હોય એવું જરૂરી નથી

બ્રશ કરવાની સાચી ટેકનિક મેં આગળ જેમ જણાવ્યું એમ લોકોને પ્રોપર બ્રશિંગ ટેકનિકની ખબર હોતી નથી બ્રશ કરવાની સાચી પદ્ધતિ ગમ્સ પર બ્રશ રાખીને નીચે તરફ લઈ જવા માટે છે ધીસ વે એન્ડ ધીસ વે ઇટ ઇઝ કોલ્ડ મોડિફાઈડ બ્રાસ ટેકનિક હવે હું તમને હું તમને એક સજેશન આપીશ કે આજે આપણા ઘરમાં દરેક લોકો સોશિયલ મીડિયાનો યુઝ કરે છે જમાનો ડિજિટલ થઈ ગયો છે બરાબર તો તમે તમારા યુટ્યુબમાં જઈને બ્રશ કરવાની સાચી પદ્ધતિ પ્રોપર બ્રશિંગ ટેકનિક એકવાર ટાઈપ કરો અને એના વિડીયો જુઓ અને એને ફોલો કરવાની કોશિશ કરો બ્રશ એ દાંતની દરેક સપાટીને પહોંચવો જોઈએ બરાબર છે અંદર બહાર અને ચાવાની દરેક સપાટીએ બ્રશ પહોંચે તો જ દાંત ક્લીન થાય જી જી તો બ્રશ કરવાની સાચી પદ્ધતિ હોરિઝોન્ટલ પદ્ધતિ નથી વર્ટિકલ સ્ટ્રોક્સ આપીને દરેકે દરેક જગ્યાએ બ્રશ ફરે એ માટેની છે જી એટલે તરલાબેન કદાચ આપણે એમ કહી શકીએ કે જે દાંત આપણી જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારના છે અને દરેક જગ્યાએ અલગ અલગ રીતે ધારો કે આગળના જે દાંતનો જે બ્રશ છે તમે હૉરીઝન્ટલ કે ગોળ ફેરવી તો કરી દો તો ચાલશે બાકી ઉપરની જે દાઢ છે એને ઉપરથી નીચે સ્ટ્રોક આપવાનો નીચે છે એને નીચેથી ઉપર આપવાનું એવું બહાર અને એવી રીતે અંદરથી પણ નીચેથી ઉપર સ્ટ્રોક આપવાનો એવી રીતે જો થાય તો એ સાચી બ્રશિંગ ટેકનિક કહેવાય મોડીફાય એવું મેડમના કહેવા પ્રમાણે છે એવું આપણે કહી શકીએ મેડમ આપે જે વાત કરી કે જે કેવિટી થાય છે અને મોટે ભાગે કોઈ પણ ડાક્ટર પાસે જઈએ એટલે એ લોકો તમને કેવિટી છે કે રૂટ કેનાલ કરવી પડશે કે ફિલિંગ કરવું પડશે એવું કહેતા હોય છે તો આ કેવિટી અને આ રૂટ કેનાલ વિશે જરા માહિતી આપશો દર્શક કેવિટી અને રૂટ કેનાલ વિશે તમારે અગર સમજવું હોય તો દાંતની રચના તમારે સમજવી જોઈએ તો દાંતમાં ત્રણ પ્રકારના લેયર હોય છે બહાર આપણને જે વ્હાઇટ દેખાય દેટ ઇઝ ઇનેમલ ઇન મિડલ ઇટ ઇઝ ડેન્ટિન એન્ડ વચ્ચેના લેયર વચ્ચેનું જે લેયર છે એ પલ્પ છે પલ્પમાં નસો અને ચેતાઓ બ્લડ વેસલ્સ એન્ડ નો વેસલ્સ રહેલી હોય છે તમારા દાંતમાં જે દેખાય છે ધેટ ઇઝ અ ક્રાઉન પાર્ટ દાંતની તમારા જે મોઢામાં નથી દેખાતું હાડકામાં છે ધેટ ઇઝ અ રૂટ પાર્ટ હવે જ્યારે દાંતમાં સડો હોય અને તમને દુખતું નથી પેઇન નથી થતું ધેટ મીન્સ કે એ સડો દાંતના બે લેયર સુધી જ સીમિત છે ત્યારે ડોક્ટર એ સડાને રિમૂવ કરશે મશીન દ્વારા અને એ જગ્યાએ એક યોગ્ય મટીરિયલ જેને જીઆઈસી કોમ્પોઝિટ દાંતના કલરના મટીરિયલ્સ છે એ ભરીને એની સારવાર કરે અને આ પદ્ધતિ જે છે આ ટ્રીટમેન્ટ છે દેટ ઇઝ પેઇનલેસ ટ્રીટમેન્ટ હવે તમને બાતમાં દુખતું નથી તો તમને ખબર જ નથી કે તમને સડો થયો છે હવે એ સડો પલ્પ સુધી પહોંચે અને ઇન્ફેક્શન વધીને રૂટ સુધી પહોંચે ત્યારે પેશન્ટ એવી કમ્પ્લેન કરે છે કે મને દુખાવો થાય છે ત્યારે આપણે ડેન્ટિસ્ટ પાસે પહોંચીએ ડેન્ટિસ્ટ તમને રૂટ કેનાલ કરવાની સલાહ આપે છે હવે રૂટ કેનાલ શું છે તો મશીન દ્વારા એ જે તમારો સડો છે એને રિમૂવ કરીને પલ્પ સુધી પહોંચવાનું અને પલ્પમાંથી એ નસો અને ચેતાઓને રિમૂવ કરવામાં આવે છે અને એ જે કેનાલ છે એ એન્ટીબેક્ટેરિયલ સોલ્યુશન વડે સાફ કરવામાં આવે છે સાફ કરીને એમાં એક કૃત્રિમ નસો અને ચેતાઓ એટલે એને ઘટ્ટા પરચા મટીરિયલ કહેવાય એ ભરી દેવામાં આવે છે અને એ ભરીને એ સીલ કરવામાં આવે છે જી જી ધીસ ઇઝ અ હોલ ટ્રીટમેન્ટ ઓફ ફિલિંગ એન્ડ રૂટ કેનાલ બરાબર છે એટલે કે રૂટ એટલે કે મૂળ સુધી કેનાલ બનાવીને જે ટ્રીટમેન્ટ આપવામાં આવે એને રૂટ કેનાલ કહેવામાં આવે છે આપણી વચ્ચે એક અત્યારે કોલર છે દિનેશભાઈ હેલો દિનેશભાઈ હેલો દિનેશભાઈ હેલો સર હા આપ શું પૂછવા માંગો છો

તો એના લીધે એ ઘણીવાર ત્રાસી આવે હોરિઝોન્ટલ આવે હવે એમાં એવું હોય છે કે એના એને અગર જગ્યા ન મળે તો એ પૂરી રીતે બીજા દાંતની જેમ બહાર નથી આવતી એટલે એના ઉપર જે ચામડી છે એ ચામડી સુધી સીમિત રહે છે એની એનું ઇરપ્શન હવે શું થાય છે કે એ બહુ પાછળની ભાગમાં હોય છે તો ત્યાં ફૂડ પાર્ટિકલ્સનું એક્યુમ્યુલેશન થાય છે ધીરે ધીરે ઇન્ફેક્શન થાય છે જગ્યા બરાબર સાફ નથી થતી એટલે એ જગ્યાએ ઇન્ફેક્શન થવાના લીધે પેશન્ટને પેઇન થાય છે અને પેઇન થાય છે ત્યારે આપણે ડૉક્ટર પાસે જવું પડે છે વારંવાર જેમ એમણે કીધું કે ચામડી આવી જાય છે અને પછી રિમૂવ કરાવવી પડે છે પણ દાંતને બહાર આવવા માટે એ જગ્યા એને બરાબર મળતી જ નથી એટલે બહાર નથી આવી શકતો એના લીધે હા ફસાઈ ગઈ છે દાઢ દાઢ ફસાઈ ગઈ છે અને એને આગળનો દાઢ રોકી રહ્યો છે ઇરપ્શન એટલે એમણે આ વસ્તુ જ્યાં સુધી પૂરેપૂરી દાઢ ન આવી શકે ત્યાં સુધી કરાવતા રહેવું પડી શકે એનો સચોટ ઉપાય તો એ જ છે કે એકવાર એક્સરે લઈને બરાબર એ જોઈને એને રિમૂવ કરવી પડે તો જ એ પરફેક્ટ તમે એમાંથી મુક્ત થઈ શકો બરાબર છે આપણી વચ્ચે એક અન્ય કોલર છે અત્યારે મુકેશભાઈ રાજકોટથી હેલો મુકેશભાઈ હા હા જી આપ શું પૂછવા માંગો છો

તો એને બચાવવાનો જ ઈલાજ કરવો જોઈએ જેમ મેં આગળ સમજાયું એ પ્રમાણે રૂટ કેનાલ કરીને ઉપર કેપ કરીએ તો દાંત બચી શકે છે એના માટે દાંતને કઢાવવાની જરૂર નથી બરાબર છે એટલે મુકેશભાઈ જો તમારી દાંતમાં હલતી ના હોય તો આપ મેડમે કીધી એવી ટ્રીટમેન્ટ કરી લો તો કોઈ વાંધો નહીં આવે ખાલી કેપ કરાવડાવવાની અને રૂટકેનાલ રૂટ કે સારવાર મળશે ચર્ચા ચાલુ રાખીશું પણ સમય થયો છે એક નાનકડા વિરામનો

ત્રિવેણી સંગમ એટલે તોફાની ત્રિપુટી માત્ર દૂરદર્શન ગિરનાર તથા યુટ્યુબ ચેનલ પર બસ સ્વાગત છે કાર્યક્રમ ડોક્ટર્સ પીકમાં આ કાર્યક્રમમાં આજે આપણે દાંતના રોગ અને તેની સારવાર વિશે ચર્ચા કરી રહ્યા છીએ મારી સાથે છે ડૉક્ટર પ્રાચીબેન પટેલ કે જેઓ જાણીતા દંત રોગ નિષ્ણાત છે તથા ગોયંકા રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડેન્ટલ સાયન્સમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે મેડમ આપે બ્રેક પહેલાં ઘણી બધી માહિતી આપી દાંતના સડા માટે અને એના માટે જે રૂટ કેનાલની જે ટ્રીટમેન્ટ છે એના માટે હવે ઘણી વખત પડવા વાગવાથી પણ દાંતમાં અમુક પ્રકારની નુકસાન થતું હોય છે એમાં શું સારવાર હોય છે પડવા વાગવાથી દાંતના કયા લેયર સુધી નુકસાન થયું છે એ જોવું જરૂરી છે તો આવા કોઈ બી કેસમાં આવા કોઈ પણ કેસમાં તમારે ડેન્ટિસ્ટની સલાહ લેવી પડે અગર એ જે ટ્રોમા છે એ ટ્રોમા ફર્સ્ટ ટુ લેયર સુધી જ હોય તો એમાં ફિલિંગ કરી શકાય અગર તમા તમને વધારે વાગ્યું છે અગર તમારે એ જે ટ્રોમા છે પલ્પ સુધી પહોંચી ગયો છે તો એવા સમયે રૂટ કેનાલ કરીને કેપ કરીને દાંતને બચાવી શકાય અગર પડવા વાગવાથી દાંતમાં પડવાથી કે વાગવાથી દાંતમાં તકલીફ થઈ હોય તો એ ત્યારે કોઈ વસ્તુ ઇગ્નોર કરવી નહીં એ વખતે જો દુખાવો હોય તો ડેન્ટિસ્ટ પાસે જઈને તમારે સારવાર કરાવવી જોઈએ આ ન થાય તો આગળ જતાં દાંતના પાછળના ભાગમાં રસી થવી એપ્સેસ એવી બધી સમસ્યા સર્જાય છે જો પડવા વાગવાથી આવું કંઈ થાય તો તાત્કાલિક દાંતના ડૉક્ટરનો સંપર્ક કરવો અને મેડમ કોઈ વખત એવું બને કે દાંત અડધો તૂટી ગયો હોય તો શું ફરીથી ઇમ્પ્લાન્ટ થઈ શકતો હોય છે દાંત અડધો તૂટી ગયો હોય તો અત્યારે માર્કેટમાં ઘણી બધી કોસ્મેટિક પદ્ધતિઓ આવી ગઈ છે બરાબર તો એ પદ્ધતિ એ પદ્ધતિઓ અત્યારે ઘણા ઘણા બધા ડૉક્ટરો એના નિષ્ણાંત છે ત્યાં જઈને તમે ફિલિંગ કરીને પહેલાંના જેવો જ દાંત દેખાય તેવું કરાવી શકો છો બરાબર છે એવી જ રીતે આપણે એમ બી કહ્યું તો કે જન્મજાત કેટલાકને વાંકા ચૂકા દાંત આવતા હોય છે તો શું એની શું સારવાર હોય છે જન્મજાત કે દાંત પડી ગયા પછી પર્મનન્ટ દાંત વાંકા ચૂકા આવા એ આવા એ બહુ કોમન છે અત્યારે હવે એની સારવાર જે નિષ્ણાંત કરે છે જેમ બાળકોના ડૉક્ટરને પીડિયાટ્રિશિયન સ્ત્રી માટેના ડૉક્ટર જે છે એને ગાયનેક એ રીતે આ ડૉક્ટર આ નિષ્ણાતને ઓર્થોડોન્ટિસ્ટ કહેવાય એ વખતે ઓર્થો ટ્રીટમેન્ટ કરાવવું પડે તો જે દાંત છે એ દાંત પર બ્રેસિસ કાં તો અલાઇનર્સ આપણે મૂકી શકીએ અને વાયરથી દાંત પર યોગ્ય દબાણ ઊભું કરવામાં આવે છે આ દબાણ ઊભું કરીને દાંતને સ્પેસિફિક જગ્યામાં પુશ કરવામાં આવે છે અને એને સીધી લીટીમાં કે જ્યાં જોઈએ ત્યાં આપણે મૂકી શકીએ છીએ બરાબર એટલે જે હરોળમાં નથી એને હરોળમાં કરવાની સારવાર કરવામાં આવે કરવામાં આવે એટલે ચૂકામાંથી સીધા થઈ જાય આપણી વચ્ચે એક અત્યારે કોલર છે જંબુસરથી

તમે કોઈ ડોક્ટરની સલાહ લીધી છે એ દાંત જે પાછળ પરમેનન્ટ દાંત છે એની પ્રોપર જગ્યાએ આવશે બરાબર તો આગળ જે દૂધિયો દાંત છે એને તમારે પડાવતો પડશે તો જ આની સારવાર થઈ શકશે એટલે ગોર્ધનભાઈ એવું કહેવાય કે જે પાછળનો દાંત જે નવો આવી રહ્યો છે એને તમારે યોગ્ય સ્પેસ આપવા માટે પણ જે આ દૂધિયો દાંત છે એને દાંતના ડૉક્ટર જોડે જઈ અને નીકળાવવો જરૂરી થઈ રહેશે જેથી કરીને જે નવો દાંત આવે છે એ સારી રીતે સ્વચ્છ સ્વસ્થ આવી શકે મેડમ જ્યારે દૂધિયા દાંતની સવાલ આવ્યો જ છે ત્યારે એ સવાલ પણ થાય છે કે દૂધિયા દાંત તો પડી જવાના છે એ ખબર જ છે અને છતાં પણ એમાં જો સડો કે દુખાવો થાય તો એની સારવાર કરવાની જરૂર હશે ખરી અત્યારે પહેલાં તો લોકોને એની અવેરનેસ નથી કે દૂધિયા દાંતનું શું મહત્ત્વ છે તો આપણે પહેલાં મહત્ત્વ સમજવું જોઈએ તો દુધિયા દાંતનું મહત્ત્વ નીચે આવતા પરમેનન્ટ ટીથની સ્પેસ સાચવવાનું છે અગર દૂધિયા દાંતમાં કોઈ પ્રોબ્લેમ હશે અને એ વહેલા પડી જશે તો પરમેનન્ટ દાંતની જે જગ્યા છે એ પૂરાઈ જાય કાં તો એમાં ડિસ્ટર્બન્સ આવશે તો દાંત વાકાચૂકા આવવાની શક્યતા રહેશે અને આગળ જતાં એની ટ્રીટમેન્ટ કરાવવી પડે વીચ ઇઝ વેરી કોમ્પ્લેક્સ સેકન્ડ આ દાંતમાં ક્યારેય સડો થાય ઇન્ફેક્શન થાય તો બાળકોને એમાં દુખાવો વધારે રહેતો હોય છે એ જમવાનું અવોઇડ કરશે અને સરવાળે એને ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી સર્જાય છે એટલે બાળકોના ઓવરઓલ શારીરિક વિકાસમાં પણ એ બાધારૂપ નીવડે છે દાંતનો દાંતનો આ જે પાર્ટ છે બાળકોમાં એના લીધે સ્પીચ ફોનેટિક્સ અમુક શબ્દો બોલવા માટે પણ ઇટ ઇટ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ તો આ દાંતમાં કોઈ તકલીફ હોય અને દાંત તો આ દાંતમાં જો કોઈ તકલીફ હોય તો તેની સારવાર કરાવવી અચૂક જરૂરી છે અને એ ડેન્ટિસ્ટની સલાહ લઈને એની સારવાર કરાવી કરાવવી એટલે દુધિયા દાંત છે એટલે તમે એની સારવાર ન કરાવો તો ચાલે એવું નહીં વિચારો એમાં પણ કોઈ તકલીફ હોય તો દાંતના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ આપણે ચર્ચા ચાલુ રાખીશું પણ ફરી એકવાર સમય થયો છે નાનકડા વિરામનો એ યાર મોન્ટુ ચલને આ વીકેન્ડ માં આપણે મસ્ત પાર્ટી કરીએ અરે ના ભાઈ ના ગઈ વખત ની પાર્ટી માં મારી હાલત બગડી ગઈ હતી ત્રણ દિવસે હેંગઓવર ઉતર્યો તો ઉપર થી મારી બેન સાથે મારો ઝઘડો પણ થઈ ગયો એટલે મહેરબાની કરીને મારી સાથે પાર્ટી ની વાત નહી કરતી પ્લીઝ ઓ કમ ઓન મોન્ટુ મહિનામાં બે ચાર પાર્ટી કરવાથી કઈ ના થાય રાઈટ અરે ના ભાઈ ના આ મહિનામાં બે ચાર બે ચાર કરતા કરતા જ માણસ એનો ગુલામ બની જતો હોય છે સો બેટર તમે બધા પણ હવે સુધરી જાવ પ્લીઝ ઓકે ચીયર્સ બાદ સ્વાગત છે કાર્યક્રમ ડૉક્ટર સ્પીકમાં આ કાર્યક્રમમાં આજે આપણે દાંતના રોગ અને તેની સારવાર વિશે ચર્ચા કરી રહ્યા છીએ તથા મારી સાથે છે ડૉક્ટર પ્રાચીબેન પટેલ કે જેઓ જાણીતા દંત રોગ નિષ્ણાત છે મેડમ તમે પાછલા બ્રેક પહેલાં આપણે દૂધિયા દાંત વિશે તો વાત કરી પણ હવે નાના બાળકોમાં દાંતની તકલીફ તો વધુ જોવા મળતી જ હોય છે એમને કોઈને કોઈ તકલીફ થતી હોય છે અને નાના મોટા સૌને પણ દાંતને સારસંભાળ રાખવી ખાસ જરૂરી છે એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ જરા સલાહ આપશો અમારા દર્શક મિત્રોને યસ હવે દાંતની સંભાળ માટે એવું કહેવાય છે કે પ્રિકોશન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર હંમેશા સેલ્ફ એક્ઝામિનેશન કરવું જોઈએ સવારે ઉઠીને કે દિવસમાં ઘણીવાર આપણે આપણા ચહેરાને જોતા હોઈએ છીએ તો ટાઈમ કાઢીને મોં ખોલીને દાંતનું એક્ઝામિનેશન જાતે જ કરવું જોઈએ એમાં તમને કોઈપણ પ્રકારની છાળી એટલે પીળા ડાઘ કાળા સ્પોટ આવું કાંઈ પણ દેખાય ભલે તમને દુખતું ન હોય તો પણ તમારે ડેન્ટિસ્ટની સલાહ લઈને એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે તો આગળ મોટી તકલીફોમાંથી બચી શકાય સેકન્ડ રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ તમારે દર છ કે બાર મહિને ડેન્ટ કોઈ પણ તકલીફ હોય કે ના હોય જેમ આપણે હમણાં ખબર છે કે બધા બ્લડ રિપોર્ટ કરાવીએ છીએ બોડી ચેકઅપ કરાવીએ છીએ એમ ડેન્ટલ ચેકઅપ પણ બહુ જ જરૂરી છે સિક્સ મન્થ્સ ઓર ટ્વેલ મંથ્સના ઇન્ટરવલમાં તમારે ડેન્ટિસ્ટ પાસે જઈને આ ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે થર્ડ કે જ્યારે તમે કોઈ પણ પ્રકારનો ખોરાક લો છો ત્યારે તમારે એ જમીને ગાર્ગલ કરવાના એટલે તો એટલે પાણીથી તમે ગાર્ગલ કરશો તો દાંતમાં ફસાયેલી જે વસ્તુ છે એ નીકળી જશે बराबर चले आटलू ध्यान रखू जी अपने बच्चे एक कॉलर थे राजस्थान कोटा थी प्रवीण भाई हेलो प्रवीण भाई हाँ जी सर जी आप क्या जानना चाहेंगे हाँ जी सर सर मेरी बहन जी है सर बारह साल की है जी तो सर उसके प्रॉब्लम क्या है कि वो उसके एक दो दांत आ जाते हैं मतलब तो एक निकलता नहीं है तो दूसरा आ जाता है जी एक दांत निकलता नहीं और दूसरा आ जाता है वो अक्सर क्यों होता है और उसके क्या करना चाहिए जरा बताएंगे अभी क्या दिक्कत है अभी ऐसा हो गया है कि दो दांत है हाँ एक निकला नहीं और दूसरा आ रहा है तो से. आगे जैसे मैंने उन वो पेशेंट को समझाया कि अगर ऐसा कोई प्रॉब्लम है तो पहले आप डेंटिस्ट के पास जाओ और फिर वो एक्सरे लेंगे और उसमें से देखेंगे कि नीचे परमानेंट जो दांत है वो कहाँ तक पहुँचे और अगर उसको परमानेंट दांत को स्पेस नहीं मिली है तो वो दूसरी स्पेस पकड़ के बाहर आ जाएगा तो आपको डेंटिस्ट के पास जाके वो जो डेसिड्युअस टीथ है वो निकलवाने पड़ेंगे तो बाहर आने के लिए परमानेंट दांत को जगह मिलेगी जी प्रवीण भाई आपको बच्चे बे, को ये करना चाहिएगा कि जो पुराना दांत है उसको आप डेंटिस्ट के पास जाके निकलवा देंगे तो नया दांत अच्छी तरह से अच्छा स्वस्थ और स्वच्छ आएगा मैडम आज ना विषय पर संदेश आप हमारे दर्शक मित्रों ने तो आप शू आप हूँ एटलूज कहीश के दाँत મોં એ આપણા આરોગ્ય આરોગ્યનું એક દ્વાર છે અને આ દાંત એ આપણા મોંમાં જે છે એ રક્ષકો છે અગર તમારા દાંત સારા હશે તો તમે સારું ખાઈ પી શકશો જમી શકશો અને હેલ્ધી રહી શકશો તથા પ્રભાવિત વ્યક્તિત્વ માટે તમારે હાસ્ય જરૂરી છે જ્યારે આપણે હસીએ છીએ ત્યારે તમારે ફર્સ્ટ નોટિસ દાંત થાય છે તો એના માટે સારા ચોખ્ખા દાંત હોવા જરૂરી છે સો પ્લીઝ ટેક કેર ઓફ યોર ટીથ અને રેગ્યુલર ડેન્ટલ વિઝિટ કરીને તમારા દાંતની સાર સંભાળ લો એટલે દાંતની સાર સંભાળ લેવી ખાસ જરૂરી છે એમાં જેમ મેડમે કહ્યું એમ સેલ્ફ એક્ઝામિનેશન રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ કદાચ અમુક વ્યસનોથી મુક્તિ એ પણ ખાસ જરૂરી છે આ બધું ધ્યાન રાખીશું તો આપણે દાંત અને યોગ્ય રીતે બ્રશિંગ કરવાથી આપણે દાંતની સારસંભાળ જરૂર રાખી શકીશું ડૉક્ટર પ્રાચી મેડમ આપે આપનો અમૂલ્ય સમય ફાળવ્યો અમારા દૂરદર્શનના સ્ટુડિયોમાં આવીને અમારા દર્શક મિત્રો જે ખૂબ સારી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર ગામડામાં ખાતલો ઢાળી અને ફળિયામાં ઝાડવા નીચે સુતા બંડી